દર્શન રાવલે એ આવતીકાલે ના મંડે મારા શો ની અંદર બ્રેક થવાનો છે, પણ આજે મારા શોમાં જસ્ટ જઈ રહ્યો છું 5 જ મિનિટમાં, અને એની એક ઝલક તમને સંભળાવવાનો છું, એને હું પણ પ્લે કરવાનો છું. એન્ડ એન્જોય ધ ફેસબુક લાઈવ વિથ દ્વાનિત, દર્શન એન્ડ સંજયભાઈ. બાય બાય, ઇટ્સ માય ટાઈમ ટુ સે બાય બાય. અમે લોકો થોડું જેમિંગ કરેલા, ગિટારનું ટ્યુનિંગ નહોતું થયેલું એટલા માટે તમારા સુધી લેટ આવ્યા, પણ નાવ દેટ ઇટ ઇઝ ટ્યુન્ડ એન્ડ દર્શન ઇઝ ઓલ્સો અટ્યુન્ડ વિથ ધ સેકન્ડ સોંગ ઓફ વિટામિન સી, વિચ ઇઝ કોલ્ડ માછલીઓ ઉડે. માછલીઓ ઉડે, પતંગિયાઓ તરે, હવામાં રંગ ભરે. આહ, રઈસ મણિયારે આ સોંગ લખ્યું છે અને મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું છે. આ ફેસબુક લાઈવ તમે મારા ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા છો. એન્ડ ઓલ ધ દર્શન ફેન્સ, હાય હાય ધેર. I'm really sorry we are late by 10-15 minutes, but we were actually practicing the song. Darshan ke bahut sare fans aise honge jo shayad Gujarati nahi samajhte. Darshan, kya aap kehna chahenge un sabhi se? Aap Gujarati nahi samajhte, but ye gaane ko aap samajh jayenge, because it's a beautiful song and this film is coming up, Vitamin C, to uska ye second song hai. पर सेकेंड सॉन्ग करने से पहले, वो तो अभी रिलीज होने को है, बट उसके पहले एक पहला गाना तो बहुत ज्यादा सुपर हिट हो गया. सो विल सिंग दैट सॉन्ग, दर्शन विल सिंग दैट सॉन्ग, छोकरी सॉन्ग. ओह माय गॉड, आई विल गिव हेल्प यू. सो दिस इज द फर्स्ट सॉन्ग जे ऑलरेडी बहुत सुपर हिट થઈ ગયો છે. इट्स ऑलरेडी सुपर हिट. જિંદગી સીધી હતી, મત જેવી મીઠી હતી, જિંદગી સીધી હતી, મત જેવી મીઠી હતી, ધ્યાન કરી આપત મેં નોતરી. છોકરી 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 રીતે પ્યાર કરે છોકરી, જાણ કે ઉપકાર કરે છોકરી. વો, દુનિયાભરમાં ઘણા બધા મોટિવેશનલ લેક્ચર્સ પ્રખ્યાત છે, એમના બહુ બધા ફોલોઅર્સ છે યુટ્યુબ ઉપર, અને બિલ્ડર તો છે, સાથે ફિલ્મ પ્રોડ્યુસર છે, હવે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. અમદાવાદમાં એમનો એક બહુ સરસ બુક સ્ટોર છે, અને તક્ષિલા પ્રોડક્શન્સ લાવી રહ્યું છે વિટામિન સી. સંજયભાઈ, પહેલું જ સોંગ અને ધડાકા ભેર તમે જે 15 લાખ વ્યૂઝ, એકચ્યુઅલી 17 લાખ વ્યૂઝ છે અત્યારે સોશિયલ મીડિયામાં, તમને શું લાગે છે દર્શનનું સોંગ માછલી ઉડે એ આ 17 લાખ ની કેટલે ઉપર જશે? ઉપર જશે તો આપણને ખબર જ છે, પણ કેટલે ઉપર જશે? હું માનું છું કે 50 લાખ વ્યૂઝ આના થઈ જશે 3-4 દિવસમાં. જેટલા પણ લવ સોંગ આવે છે એમાં સૌથી યુનિક ટેક્સચર વાળા વોઇસ નું સોંગ છે દર્શન નો વોઇસ. આ પહેલા પણ ગુજરાતી ફિલ્મ આવે છે, એ બધા ગીતો પણ બહુ જ સરસ રીતે એપ્રિશિએટ કર્યા છે લોકો, પણ મેહુલભાઈએ દર્શન નો અવાજ આ રોમેન્ટિક સોંગમાં જે રીતે એને નિખાર આપ્યો છે એઝ અ મ્યુઝિક કમ્પોઝર. દર્શન, તમને એવી કોઈ બ્રીફ આપવામાં આવી હતી કે અત્યાર સુધી જે રીતે ગાયું છે એ રીતે નથી ગાવાનું, કંઈક ઓરિજિનલ સ્ટાઇલ બીજી કંઈક? ફર્સ્ટ ઓફ ઓલ, જેમને સોંગ બનાવ્યું છે, ધ પર્સન હુ હેઝ કમ્પોઝ ધ સોંગ ઇઝ મેહુલ સુરતી, ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ એન્ડ ઇઝ અ વેરી યુનિક મ્યુઝિક ડાયરેક્ટર. આઈ રિલી લુક, દેર આર બહુ જ ઓછા એવા મ્યુઝિક ડાયરેક્ટર્સ છે જેમને હું આઈ રિલી લુક અપ ટુ એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર, એન્ડ હી ઇઝ વન ઓફ ધેમ. હી ઇઝ અ અમેઝિંગ, વેરી ટેલેન્ટેડ. And he has a very different way of recording. So he called me. એમને મને ફોન કર્યો, મને ફોન કરી કીધું કે આવી રીતે આપણે ગીત કરીએ છીએ અને તમારે ગાવું જ પડશે, તમે ફ્રી છો કે એવું બધું નહીં, તમારે ગાવું જ પડશે, આ તારીખ છે ને આ દિવસે આપણે રેકોર્ડિંગ કરી. મેં કહ્યું કે આપણે વિલ રેકોર્ડ. અને પછી સ્ટુડિયોની અંદર મને એમને નો બ્રીફ એમને કીધું કે તમે જે નોર્મલ જે તમે જે ગીત જે રીતે ગાઓ છો, જે આટલા બધા ગીતો ગાયા છે, બહુ જ સારા સુપર હિટ તમે ગીતો ગાયા, એવું નથી ગાવાનું તમારે. I was confused. એટલે આમાં હું તમને કહું એવી રીતે તમે ગાઓ, બહુ જ અલગ રીતે. આઈ હેડ ટુ યુઝ માય વોઇસ, આમાં બહુ જ ઓપન મેં ગાયું છે. ઇટ્સ વેરી, બાકી લવ સોંગમાં એવું હતું છે, વેન યુ રેકોર્ડ અ લવ સોંગ, બહુ જ આમ ઇટ્સ મોર ઓફ એર, મોર ઓફ ઇમોશન્સ. આમાં ધીસ ઇઝ વેરી ઓપન.
સો દેટ વોઝ અને મને મને બિલકુલ નહોતું કીધું કે દેટ વોઝ ફોર ધ્વનિત ફિલ્મ કે વિટામિન સી નું આવી થઈ છે. મને કીધું કે ગીત છે તમારે ગાવાનું છે, મેં ગાયું એના પછી કીધું કે બહુ જ સારું તમે ગાયું, તમારો અવાજ મને આમાં બહુ જ ગમ્યો, આ ફિલ્મ માટે છે, નાના ઉપર છે. સો લેટ મી શેર અ સિક્રેટ વિથ યુ, ધીસ સોંગ હેઝ અ વન્ડરફુલ આલાપ અને દર્શને જે રીતે ગાયો છે આ ફિલ્મની અંદર જ્યાં જ્યાં પણ રોમેન્ટિક સિચ્યુએશન્સ આવી છે ત્યાં એ આલાપને બહુ જ બ્યુટિફુલી વીવ ઇન કર્યો છે મેહુલ સુરતીએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં. તો દર્શન, સૌથી પહેલા તો આ સોંગ જયારે બ્રેક કરવા જઈ રહ્યા છે, વાય નોટ હેવ ધ બિગિનિંગ ઓફ ધ સોંગ? યસ. Now you could guess the situation that the boy has fallen in love and aji premni navi navi shuruaat chhe એટલે કે થાય કેવું કે when you will watch the video you will understand કે ફૈસલે કેટલી બ્યુટીફુલ મોમેન્ટ્સ આમાં કેપ્ચર કરી છે ધ ડિરેક્ટર ફૈસલ હાશમી. કે જેમ કે હું અને ભક્તિ, ભક્તિ ફિલ્મની હિરોઈન છે જેનું નામ છે શ્રુતિ ફિલ્મમાં, મારા કેરેક્ટરનું નામ છે જીગર, અને અમે બંને માત્ર સ્ટેર્સ ઉપરથી સ્ટેપ્સ ઉતરી રહ્યા છે, બરાબર, બંને જણા ચાલતા ચાલતા ઉતરી રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ છોકરીનો હાથ છોકરાને અડે અને એ બાય મિસ્ટેક અડે, એટલે ચાલતા ચાલતા આમ હાથ અડી ગયો, અછડતા આમ આમ અડી ગયો આમ ખાલી, અને જસ્ટ બીકોઝ એ ફર્સ્ટ ટચ હતો આઈ લુઝ ઓલ માય ઇક્વિલિબ્રિયમ એન્ડ હું બે ત્રણ પગથિયા ચૂકી જઉં, આઈ જસ્ટ ફોલ ડાઉન. ઇટ્સ અ બ્યુટિફુલ મોમેન્ટ વેન યુ નો વેન યુ વોચ ઇટ ઓન સ્ક્રીન. મને એટલી બધી મજા આવી હતી પરફોર્મ કરવાની જ. મેં કીધું ફેસલ આ કેટલું સરસ છે કે આમ છોકરાને પહેલી વાર છોકરી અડી અને છોકરો આમ બે ત્રણ પગથિયા ચૂકી ચૂકી જાય. So, અથવા તો વેન ધ ગર્લ આસ્ક્સ ફોર ધ ફર્સ્ટ સેલ્ફી, પહેલી વાર જયારે છોકરી તમને સેલ્ફી લેવાનું કહે એન્ડ યુ ડોન્ટ નો હાઉ ટુ પાઉટ, દર્શન ત્યારે ક્યારે એવું થયું છે તમારી સાથે કે છોકરી તમને આમ પાઉટ કરવાનું કીધું કે સેલ્ફી પાઉટ ને હાઉ ડુ હંડ્રેડ ઓફ ટાઈમ જયારે બી ફોટો લેતા હોય કે વેન આઈ એમ ક્લિકિંગ અ પિક્ચર મેની ઓફ ધ ગર્લ્સ કમ ટુ મી એન્ડ ધે ટેલ મી કે આપ એસે નહીં એસા મુ નહીં વો આપ પાઉટ કરો ના મારી પાસે બહુ બધું સરપ્રાઈઝ છે તમારા માટે. સો દર્શને જેવું અનાઉન્સ કર્યું કે રેડિયો મિર્ચીના સ્ટુડિયોમાં આવવાના છે એટ 4 o'clock, સો કેટલા બધા ફેન્સ રેડિયો મિર્ચીના સ્ટુડિયો પર નીચે આવીને ઉભા છે ક્યારના, અને દર્શન માટે બહુ બધી ગિફ્ટ છે. દર્શન આ એક છોકરી લાવી છે ગુલાબ, યસ, પછી આ બહુ બધી બીજી ગર્લ્સ લાવી છે, લોટ ઓફ ગિફ્ટ્સ આઈ હેવ ગોટ ટુડે, યસ યસ, બહુ બધી મને ગિફ્ટ્સ મળી છે. પછી this is from a fan, ચોકલેટ્સ, આ ચોકલેટ્સ તો મને એટલી, અને this is also from a fan લક્ષ્મી રાવલ ટુ દર્શન રાવલ રાવલ સંજય રાવલ દર્શન રાવલ એન્ડ માય મમ્મી પણ ઓલસો રાવલ ભણ્યો દેવા તો આપણે મીયા રાવલ. સો this is so much love. આ કેપ્સ્યુલ ખોલી એની અંદરથી ચિઠ્ઠી નીકળી છે. This is a love letter. દર્શન, I can't open this. This is for you. તો નાનો આમ વાંચતા માથું ચડી જાય. મેરી પહેલી મોહબ્બત. That's very sweet. અચ્છા, યે કે આપકા ગાના હૈ જો ગાને કે લિયે રિક્વેસ્ટ કી જા રહી હૈ. મેબી ગઈ લેશું આપણે. હા, લગ તો યહી રહા હૈ. 7 મિલિયન ટુ ગો નયન ને બંદ. દર્શન, યે સારે ગાને હૈ જો આપકો ગાને હૈ. વન બાય વન ચલે હો જાય હો જાય હો જાય. મેરી પહેલી મોહબ્બત. લેટ્સ સ્ટાર્ટ વિથ પહેલી મોહબ્બત.
પ્લીઝ ઓકે ઓકે સો લોકો એવું લાગે આઈ એમ નોટ બ્લફિંગ મેરી પહેલી મોહબ્બત મેરી પહેલી મોહબ્બત દેખ રહે આપ સારે લોગ મેરી પહેલી મોહબ્બત કિસી ને રિક્વેસ્ટ ભેજા હૈ અરે નયન છે તો લેટ્સ ડુ અ મેશઅપ ઓફ પહેલી મોહબ્બત એન્ડ નેનેબલ ઓકે ઓ દર્શન રાવલ લાઈવ સિંગિંગ નેનેબલ રાખી છે મેરી પહેલી મોહબ્બત ગુજરાતી પાસે તો આ ગીત વર્ષો થી છે ઓલરેડી ઇટ ઇઝ યોર સોંગ ગુજરાતી સોંગ જે બ્યુટીફુલ છે આઈ ટ્રાઇડ કે ઓલ ઓવર ઇન્ડિયા કાં તો ઇન્ડિયાની બહાર બી જે લોકો છે જે લોકો ગુજરાતી નથી સમજતા એમના માટે આઈ ટ્રાય ટુ મેક ધીસ સોંગ and I have been very lucky that if you must be seeing that I cannot see the comments but people have loved this song ane bahut bada bane eva bada loko malya chhe who are not gujarati but they actually sing nayan ne band rakhine af now so that's a great honor for me ke our gujarati song na always the motive is ke gujarati song bhi have not only gujarati listen but all over india and india ni bar bhi loko gujarati song sambhale that's my motive yes. and this song vitamin c na andar bhi itla beautiful songs che so I want to request not only the gujaratis kanke there's music and a song music and songs have no boundaries so love all the songs of this film love the film that's my request it's a very beautiful film અને જે લોકો ગુજરાતી છે એ લોકોને હું કહીશ કે તમારે તો હક બને છે આ બધા ગીતો ઉપર એ તમારા માટે બનેલા છે સો તમારે તો આમ પેલું પકડી પકડીને હા યુ ટુ યુ ઇટ ઇઝ યોર સોંગ તમારું જ સોંગ છે All right, a lot of people from Darshan Rawal's fan page are asking ki Darshan jo Gujarati gana ye aaj launch ho raha hai uska arth bhi to samjhaiye Ankita has messaged ki वैसे मैंने song already dekh liya YouTube mein but samajh mein nahi aaya meaning All right, okay, so YouTube ma song launch thai chukyu chhe પણ આ ફેસબુક લાઈવ પૂરું થયા પછી એ સોંગ જોજો ખબર પડી સીધા લાઈવ આમ નીચે જતું
So watch the song after the Facebook live gets over. But Darshan, you'll have to explain the meaning of the song. Iska situation. I think if you explain, you are very good with words. So I'll sing for them and you explain them. What's the why not? Okay, yes, so please. Darshan is going to sing. I'll sing the second song of Vitamin C. Yes. Before that, a lot of people are saying ke Sanjay bhai baitha je, Sanjay bhai kahin bolo. Because your fans par tamne joi rahya chhe. So આ મારો વિષય નથી, પણ હું મ્યુઝિક માટે એક વાત કહીશ કે મ્યુઝિકમાં ગીતોમાં બે તાકાત છે, એક તમને બધું જ ભૂલાવી દે અને એક તમને બધું જ યાદ કરાવી દે. સો મ્યુઝિક એ જીવનની જબરજસ્ત વસ્તુ છે, અને જેને મ્યુઝિક સાથે રહેવાનો ચાન્સ મળે એ તો દુનિયાના સૌથી લકીએસ્ટ પર્સન છે. દર્શનભાઈ મ્યુઝિકની બહુ નજીક છે અને હું એમની નજીક છું, એટલે હું ભાઈ બહુ લકી માણસ છું. વધારે મારે કઈ કહેવું નથી. યુ જસ્ટ ગો અહેડ. Yes. પ્રકાશ પટેલ ઇઝ સેઈંગ કશું દેખાતું નથી ધ્વનિત. સાહેબ, 4G માં તમારે ત્યાં કઈક ઇશ્યુ હશે. મારા ઉપર બરાબર દેખાઈ રહ્યો છે. જો સો હું મારા પેપર કોન્સ્ટન્ટલી, આ ઘણા લોકોને સવાલ એ થતો હોય કે ચાલુ ઇન્ટરવ્યુમાં ચાલુ ફેસબુક લાઈવમાં ધ્વનિત મોબાઈલમાં શું જોતો હોય. હું તમારા બધાના મેસેજીસ ટ્રેક કરું છું, કારણ કે એક સાથે આમ 1000-1000ની સંખ્યામાં આવી રહ્યું છે. ઓકે, સંજયભાઈ થેન્ક યુ વેરી મચ ફોર યોર કમેન્ટ. નાવ દર્શન, સો આઈલ સિંગ એન્ડ આફ્ટર સિંગિંગ Dwanit will explain you the meaning. Raish Maniyare aa song lakhyu che ane compose karyu che my favorite music composer Mehul Surti. mara bhi let's just open the lyrics. We keep it here. I tumhane yaad chahiye, but માછલીઓ ઉડે, પતંગિયાઓ ધરે, હવામાં રંગ ભરે, આહા. થોડા છે શરાબી, થોડા એના વાળી સપના ગુલાવે, આહા. માછલીઓ ઉડે, પતંગિયાઓ ધરે, હવામાં રંગ ભરે, આહા. સુપર. હવે આનો અર્થ બહુ જ સરળ છે. પહેલી બાર હોતા હૈ તો ઉસકે મન મેં જો તરંગે ઉઠતી હૈ, ઉસકે દિલ મેં જો અહેસાસ હોતા હૈ, ઉસ અહેસાસ કો યહાં કેપ્ચર કરને કી કોશિશ કી ગઈ હૈ. મછલી તૈરતી હૈ, ઉડતી નહીં હૈ, લેકિન જબ પ્યાર હોતા હૈ તો મછલિયાં ઉડને લગતી હૈ. ઓર બટરફ્લાય જો હૈ વો ઉડતા નહીં, ઉડતા હૈ, તૈરતા નહીં હૈ, લેકિન ઇસ ગાને મેં બટરફ્લાય જો હૈ વો તૈરતા હૈ. તો જો મન મેં યે પ્યાર કી તરંગે ઉડી હૈ, વો માન લીજે કિસી કો પહેલા પ્યાર હુઆ હૈ તો જબ વો લડકા બાઇક પે જા રહા હૈ તો આસપાસ કે ટ્રાફિક કા, હોર્ન કા, ઉસે કિસી ચીઝ કા ખ્યાલ નહીં હૈ. ઉસે સિર્ફ યે દિમાગ મેં આતા હૈ કી યાર વો ક્યા લગ રહી થી જબ મેને પહેલી વાર ઉસે દેખા. યુ નો વેન યુ ગેટ મેસમરાઇઝ્ડ બાય ધ ફર્સ્ટ લુક, બાય ધ ફર્સ્ટ સાઇટ ઓફ યોર બિલવડ. સો યે અહેસાસ કો યહાં પે કેપ્ચર કરને કી કોશિશ કી ગઈ હૈ. ઓર ફિર જો સ્ટેન્ઝા હૈ વો એક્સપ્લેન કરતા હૈ કી એ છે એવી દશામાં મન ના લાગે કશામાં. મીનિંગ બહુ સિમ્પલ હૈ કી વો એસી એસી સ્ટેટ ઓફ માઇન્ડ મે હૈ જહાં પર ઉસકા દિલ કહીં ઓર નહીં લગ રહા હૈ, સિર્ફ ઉસકી યાદે આ રહી હૈ. ફોકસ તે અચ્છે, હા પછી હા ફોકસ એક હી જગહ પે હૈ.
ऐसा डोल रहा है जैसे है नशे में, मतलब नशे में उस तरह से वो डोल रहा है। जब बाइक नहीं चलाते zigzag zoom करके, जब प्यार हो जाता है तो कुछ भी करते हैं लोग। सो ये एहसास को इस गाने में कैप्चर किया गया है। बहुत ही ब्यूटीफुल वीडियो है। आई होप यू लाइक द वीडियो ऑल्सो ऑन यूट्यूब एंड ऑन फेसबुक, सो यू वॉच द वीडियो ऑल्सो। नाउ कमिंग बैक टू दर्शन विटामिन सी, दर्शन आपकी जिंदगी में विटामिन सी कौन सी? पकड़े हो। जितने लोग वीडियो ले रहे हैं सब लोग हंस रहे हैं। एक्चुअली यहाँ पे इंटरव्यू 3 लोग दे रहे हैं और वीडियो 10 लोग ले रहे हैं। तो ये सर विटामिन सी, द फर्स्ट विटामिन सी, एज आई टोल्ड कि आई वाज इन क्लासरूम एंड आई वाज इन 7th, सो इट टुक मुझे 3 साल लगे सिर्फ ये सोचने में कि मेनी ऑफ माय फैंस नो ऑलरेडी कि मैं जाके उसको हाय बोलूं। You took 3 years to just say hi. Yes, very shy. So I took 3 years. It seems like Spider-Man, अगर जिन्होंने नहीं देखी है Spider-Man Homecoming, बहुत ही बेहतरीन फिल्म है। और मैंने एक्सपेक्ट ही नहीं किया था कि टीनेज स्पाइडरमैन इतना एक्साइटिंग होगा। तो एक टीनेजर का क्या क्या प्रॉब्लम होते हैं? स्कूल बुलिंग, आपके फ्रेंड्स आपको बुली करते हैं, एंड देन यू हैव अ क्रश ऑन समबडी, एंड देन आपके पास हिम्मत नहीं उसे बोलने की। तो यहाँ पे स्पाइडरमैन में ऐसा है कि पीटर पार्कर वो लड़की से कह तक नहीं पाता है कि आई हैव अ क्रश ऑन यू। सेम सी आवर ओन पीटर पार्कर। सो आई टुक 3 years जस्ट टू से गो टू हर एंड से दैट हाय। सो आई वेंट आफ्टर 3 years, आई वेंट, टुक लॉट ऑफ करेज। मैं वहां पे गया, मैंने उसको रोका, मेरे को एक्सक्यूज मी, शी वाज यस, एंड आई सेड हाय। तो जैसे मैंने हाय कहा तो मेरे जो दोस्त थे जो मैं रोज 24 घंटे उनके साथ था, वो पीछे से चिल्ला रहे, बोले कि हमारे साथ तो कभी बात करो। हमारे साथ तो कभी बात लिया करा, हमने तो बात करना नहीं है। तारा जुड़े रोज 24 कलाक बात करो एक मिनट नो। और क्या क्या शब्दों का प्रयोग किया था आपने अपने फ्रेंड्स को? क्या बहुत गालियां मैं बोला था वहां पे। एंड आई रिमेम्बर द नेक्स्ट डे व्हेन आई केम टू द स्कूल द गर्ल वाज नॉट देयर, सो इट टुक एक हफ्ता। तो मैंने बोला इतना गंदा असर ऑफ हाय। But then I came to know that girl left the school and she went somewhere else. Just because of you? Not because of me. Hi, lag gayi. Itni badi hi lag gayi. No, she shifted the school. She went to some. Acha, ye to sarfarosh wala situation ho gaya, bhai. Hosh wale. Spiderman se sarfarosh. Hosh walon ko khabar kya? Bekhudi kya cheez hai? Ishq kijiye, fir samjhiye. Zindagi kya cheez hai? Unse nazrein kya mili? Roshan nigahein, fizaein ho gayi. Aaj jana, pyar ki jadugari kya cheez hai? तो इसमें भी ये इस गाने के बाद वो चली जाती है सोनाली बेंद्रे, है ना? सेम समथिंग लाइक दैट। पची तो उसके बाद तो म्यूजिक उसके बाद कोई नहीं विटामिन सी नहीं उसके बाद नहीं उसके बाद तो इट्स ऑलवेज बीन दिस एंड या दिस इज योर विटामिन सी, दिस इज माय विटामिन सी, योर लव, माय लव, यस, स्प्रेड लव। नाउ इसमें और एक कैप्सूल है जो कोई एक देखते हैं, मैंने तो ऑलरेडी पढ़ लिया है इस कैप्सूल में क्या है। जब दर्शन गाना गा रहा था तो मैंने खोल के देख लिया था, लेकिन अभी जो रीसेंट गाना रिलीज हुआ है दर्शन का, जो बहुत ही पॉपुलर हो गया है और इस मॉनसून में बिल्कुल एप्ट है, ये बारिश 3 million views ऑलरेडी। Agar Shah, there's a very beautiful shayari that is written by A.M. Turaz. A.M. Turaz? This now A.M. Turaz, there's a very beautiful story behind this song also. So I started, when I came to India's roster, I started singing Kabhi Jo Badal, which was partially written by A.M. Turaz. Then Ish Chada Hai came in, which was shot in Ahmedabad. It also became a youth song. Ab Phir Se Barish was last year, and this year on 3rd of July we released Ye Barish, which is again written by A.M. Turaz. It's a beautiful song. Beautiful written. Rota hai tanhai mein dil mera tere bin, basti hai aankhe meri shaam subah raaton din, ye baar तस्वीर नजर आए, ये बारिश
Thank you. All right. A lot of people have already questioned, जे लोगों ने वीडियो जोई लिदो, जिन्होंने वीडियो देख लिया है हमारे विटामिन सी के सॉन्ग का, उन्होंने कहा कि अरे ये तो स्पाइडरमैन का कॉपी किया है, अरे स्पाइडरमैन का कॉपी किया है. हेलो, आई हैव अ क्लैरिफिकेशन टू गिव यू. इफ यू वॉच द एंटायर वीडियो, आवर डायरेक्टर फैसल हाशमी इज अ बिग टाइम सुपर हीरो मूवीज फैन. ही इज अ साईफाई फैन. आई एम ऑल्सो बिग टाइम सुपर हीरो मूवीज फैन. मतलब जिन्होंने वंडर वुमन नहीं देखी वो मेरे फ्रेंड लिस्ट से बाहर है. या जो लोग एवेंजर्स को पसंद नहीं करते, इनफैक्ट जो लोग गार्डियंस ऑफ द गैलेक्सी को पसंद नहीं करते वो भी मेरे फ्रेंड लिस्ट से बाहर है. सो आई एम अ बिग टाइम सुपर हीरो फैन. आई लव बैटमैन. मेरे लिए वो ट्रिलॉजी बहुत इंपॉर्टेंट थी. मतलब मैं जो पॉइंट पे आ रहा हूँ, मैं और फैसल हम दोनों सुपर हीरो फैंस हैं. और इस गाने में अगर आप ध्यान से देखें तो एक जगह ऐसी आती है जहां पे एक सीन है कि मैं कॉमिक बुक पढ़ रहा हूँ. आई एम रीडिंग स्पाइडरमैन. और वो पढ़ते पढ़ते मैं सपने में चला जाता हूँ और इमेजिन करता हूँ कि मैं स्पाइडरमैन, मतलब मैं पीटर पार्कर हूँ. और वो लड़की जो चल के आ रही है कैंटीन में से, वो अपना खाना वाना कुछ लेकर आ रही है और मेरा ध्यान पड़ता है कि अरे पानी गिरा हुआ है और लड़की स्लिप होगी. सो विद इन अ फ्रैक्शन ऑफ सेकंड आई विजुअलाइज द एंटायर थिंग कि अभी क्या होने वाला है. और जैसे वो गिरती है मैं उसे पकड़ लेता हूँ और दूसरे हाथ में ट्रे ले लेता हूँ और ऊपर से सारी चीजें गिरती है वो ऐसे ट्रे में आ जाती है. नाउ दैट सीन इज ऑब्वियसली ऑफ स्पाइडरमैन एंड इट्स अ होमेज फ्रॉम ऑल द फैंस ऑफ सुपर हीरो मूवीज फ्रॉम विटामिन सी. मेरा और फैसल हाशमी दोनों का ये हम लोगों ने होमेज, मतलब हम अब देख देख के बड़े हुए हैं यार इसको. सो इट्स आवर वे टू गिव अ ट्रिब्यूट टू हम जिस चीज के फैन है उसको. सो प्लीज उसको ब्लेम मत करो, ये कोई कॉपी नहीं. आप ध्यान से देखो मैं सपने में जा रहा हूँ उसमें. वी आर नॉट कॉपिंग. मैं एक्चुअली इमेजिन करो कि मैं सुपरमैन हूँ, मैं पीटर पार्कर. पर आउट है उसे रियल में क्या रे. हैव यू ट्राइड लाइक समथिंग लाइक दिस? यस. ओके. सो आई हैव टू. ओके. नाउ दिस इज अ रियल लाइफ इंसिडेंट दैट आई एम नैरेटिंग एंड द गर्ल हु इज, इफ एट ऑल यू आर वॉचिंग, यू हैव अ वेरी स्पेशल प्लेस इन माई हार्ट. Why? I will explain. So I was in the first year of my post graduation. तो मैंने third year खत्म किया, graduation हो गया और अभी first year का admission लेने जाना है. तो मैं पहुंचा university में. अब उस दिन अहमदाबाद में ऐतिहासिक बारिश हुई. अहमदाबाद में 20 inches बारिश हुई थी. मतलब you can imagine कि एक दिन में 12 घंटे में अगर 20 inches बारिश हो रही है तो क्या हालत हुई होगी. ये टाइम में रिंग रोड नौ तो बने. ओके. रिंग रोड मात्र सिंगल पट्टी रोड है ये वक्त नहीं बात करूंगा. एंड मैं यूनिवर्सिटी पहुंचा और मुझे लगा था कि सब लोग इंटरव्यू देने आए होंगे तो कितने सारे लोग होंगे ना, यू नो देयर वुड बी अ लॉट ऑफ पीपल. देयर वर ओनली 3 पीपल फॉर द इंटरव्यू और जो प्रोफेसर भी आए नहीं टाइम पे क्योंकि बारिश इतनी हुई थी. तो मैं मतलब अभी इसकी क्या करना है. तो जैसे HOD आए स्कूल ऑफ साइंसेज में तो ही सेड दैट आज का इंटरव्यू तो हमें कैंसिल करना पड़ेगा, अब आप वापस जाओ. अब वो जो लड़की थी मेरे साथ वो गांधीनगर से आई हुई थी. शी सेड मैं कैसे वापस जाऊंगी. मैंने कहा आप देखो यार यहाँ पे तो ऑटो भी नहीं है और मेरे पास भी कोई व्हीकल नहीं था क्योंकि मैं भी चल के ही गया था. उस दिन बारिश इतनी सारी थी तो फिर उस तो उस बारिश में हम दोनों ढूंढ रहे थे रास्ता और हमें रास्ता ही नहीं मिला था. आखो रिंग रोड पानी में साहेब. तमें जो रिंग रोड ने जुओ जो आखो रिंग रोड पानी में तमने हम अहीं सुधी नु पानी एटले अहीं सुधी नु पानी. अब क्या करते हम लोग. तो मैं और वो हम दो थे और कहीं कोई ऑटो ऑटो नहीं मिल रहा था. और फिर मैंने उसको उनके एक रिलेटिव के घर तक चलते हुए पहुंचाया. हम दोनों को वहां तक पहुंचने में 1.5 घंटा लगा था. बिल्कुल रोमांटिक भी नहीं आटला पानी वाला. और इसमें कुछ रोमांस नहीं है. इसमें कोई रोमांस नहीं है. बट आप जो कह रहे हैं कि कभी किसी लड़की को गिरते हुए बचाया. अब सोचो यार इतने इतने पानी में हम जा रहे हैं तो मुझे ऑब्वियसली उसका हाथ पकड़ना ही पड़ेगा क्योंकि देयर वाज नो चॉइस. नेचर इज विद यू ब्रो. एंड देन आई मैंने उनको अपने घर तक उनके घर तक पहुंचाया. नहीं अभी मजेदार बात यह है कि उसके बाद वो क्या बोले. वो जो 1.5 घंटा हमने बिताया उसके बाद जब शी सेड थैंक यू एंड आई सेड यू मोस्ट वेलकम एंड देन दैट्स इट. उसके बाद मेरी शायद उससे एक बार मुलाकात हुई थी उस इस एजुकेशनल कैंपस में. बट आई वॉन्ट टू टेल हर दैट यू नो इट इज वन ऑफ द मोस्ट चेरिश्ड एक्सपीरियंसेस ऑफ माई लाइफ. यू नो मैं 1.5 घंटा इतनी सारी बारिश में 20 inches बारिश में एक लड़के को उसके घर तक पहुंचा रहा हूँ. वाह. आई फेल्ट लाइक अ सुपर हीरो. ऑलराइट दर्शन. आ फिल्म में बीजा 3-4 गीतों से. यस. सो हमने विटामिन सी के 2 songs ऑलरेडी लॉन्च कर दिए. छोकरी ने जबरदस्त रिस्पॉन्स मिले. थैंक यू. वन मोर सॉन्ग दैट व्हेन यू जस्ट यू टोल्ड मी दैट सिद्धार्थ हैज संग इट. सिद्धार्थ भावसार हैज संग इट विद ऐश्वर्या मजमूदार. यस. देयर इज अनदर सॉन्ग संग बाय पार्थिव गोहिल एंड जानवी श्रीमानकर एंड अनदर सॉन्ग संग बाय अमन लेखड़िया
That song which is sung by Aman Lekhade is written by poet Tushar Shukla. All good singers. और बाकी रईस मणियार ने लिखे संजय भाई बाकी बड़ा आर्टिस्ट जो है तुषार शुक्ला रईस मणियार मेहुल सुरती आ म्यूजिक विषय तुम कहो छीतो विषय मैंने बहुत ख्याल नहीं पर एक बात चौक्स कहीश के मेहुल सुरती गुजराती इंडस्ट्री नो ए आर रहमान है हूँ दावा साथ कहू छू मणसे जो मैंने प्रोमिस आपी थी फिल्म शुरू करता पहला संजय भाई एवं सरस फिल्म में कहू कि मैंने कई पांचे पांच गीतों छह छह गीतों अलग जुए तो मैंने प्रोमिस करू कि आ फिल्म कोई बार एवोर्ड ली आवशे त्यारे तमे मने मानशो खरेखर मेहुले खूब मेहनत करी मैंने बहुत पंच कर्यो बहुत दबायो बहुत कोशिश करी पर एनी मस्ती वालों मानस ते कुछ प्रेशर माइन काम करे एम नथी ए तमने मलवानु होय के कोई नहीं जोड़े ने गवड़ाय मन के संजय भाई टाइम तो लागशे एम फटाफट नहीं थाय मैं तो आपणे फटाफट करवू ही नथी पण रूटीन में पूछतो हूं एटले बहुत सरस एने मेहनत करी जेनु मानु छु के आ म्यूजिक लैंडमार्क साबित थशे कदाच गुजराती इंडस्ट्री में अने आपणे गुजरातीओ तो संगीतना अने गीतोना प्रेमी मानसो छीए एटले जेम आ वार्ता रे वार्ता एक जोड़कणु जे लाव्यु मने खूब ज गम्यु हा सॉन्ग नी अंदर जोड़कणु आवे छे वार्ता रे वार्ता बाबडो चालता चप्पलपुर लावता छोकरा समझावता एक छोकरो रिसाणो कोटी पाछळ सतानो कोटी पड़ी आली छोकरा जी स्पाई આ બધી ચીજો લાવીને અંદરના ગુજરાતીને જગાડવાનું કામ બી મેહુલે કર્યું છે અને તમે બધાએ બહુ સરસ ગાયું છે બધાએ બહુ સરસ ગાયું તુષાર બેદી માણી રહીશભાઈએ જે બધા જ ગીતો લખ્યા મને ખરેખર મારી ફિલ્મ છે એટલે નહીં પણ ખરેખર આ બધાના મોબાઈલમાં આની કોલર ટ્યુન હશે તમે જોજો સમય આવશે અચ્છા સો યુ હેવ ટુ પ્રિડિક્ટ નાઉ જેટલા પણ લોકો ફેસબુક લાઈવ જોઈ રહ્યા યુ હેવ ટુ પ્રિડિક્ટ કે માછલીઓ ઉડે સોંગને કેટલા લોકો વ્યૂ કરશે અથવા તો કેટલા એને લાઈક્સ મળશે વોટએવર દર્શન વોટ ઇઝ યોર પ્રિડિક્શન See, my prediction is ke hamesha I always believe ke views na numbers karta if the song stays in your heart tamara ahiya impression hai so that is more important bhale yes. song par 5 view hai par ye 5 logo bhi ahiya jo rakhe ne geet ne so the song is winner so I want ke badha j logo views nahi but ahiya ene vadharo that's all વિશ્વા હવે બહુ બધા મેસેજીસ હું લઈ રહ્યો છું ઇફ યુ હેવ મેસેજીસ ફોર દર્શન ઓર એની ઓફ અસ યુ કેન સેન્ડ અસ વિશ્વા ઇઝ સેઇંગ કે એનો બર્થડે મંથ છે એડવાન્સમાં બર્થડે વિશ કરો પ્લીઝ શી વોન્ટ્સ અસ વિશ્વા લોટ્સ એન્ડ લોટ્સ ઓફ લવ હેપી બર્થડે હસતા રહો મસ્તી કરો અને વિટામિન સી જેવી હોય સૌથી પહેલા તમે જોવા જાવ પલક બંસલ ઇઝ આસ્કિંગ ઇઝ ધીસ મૂવી ગોના રિલીઝ ઇન અધર લેંગ્વેજીસ તમે 50 કરોડ નો બિઝનેસ કરાવડાવી દો પહેલા 3 દિવસ ના અંદર તો બધી લેંગ્વેજ માં નીકળી દેશે શું સોરી હું પ્રોડ્યુસર બનતી જાવ બાબુ રાવલ એ રાવલ ની ખેંચી હો ચિરાગ ચિરાગ નો સવાલ છે સંજય ભાઈ માટે ચિરાગ નો સવાલ છે સંજય ભાઈ અમેરિકા માં રિલીઝ થશે આ પિક્ચર મારે બધા જ જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં કરવી છે પણ અનફોર્ચ્યુનેટલી મારી કોશિશ છતાં વર્કઆઉટ નથી થયું પણ ડેમ શ્યોર જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ફિલ્મને હું 3 મહિનામાં પહોંચાડીશ ગમે તેમ કરી સો વિધિન નેક્સ્ટ 3 મંથ્સ યુ વુડ ગેટ ટુ વોચ ઇટ ઇન યુએસ યુકે ઓસ્ટ્રેલિયા યસ ઓસ્ટ્રેલિયા ઓલ્સો યુ આર ટ્રાઇંગ યસ યસ ઇઝ ધીસ ઓકે ચીશા વો સિર્ફ આપસે હાય ચાહતી હૈ દર્શન ચીશા હાય યે ક્યા ગઝબ નામ હૈ ચીશા ઇસકા મીનિંગ ક્યા હોગા નામો તો એવા રીતે પડે છે ને વાસણો છૂટા ફેંકે જે અવાજ આવે સોરી પલ્લવી આસ્કિંગ કે ધ્વનિ આઈ રિયલી લાઈક યોર સોંગ છોકરી પ્લીઝ સિંગ ઇટ વન્સ અગેન યસ યસ એવી રીતે પ્યાર કરે છોકરી જાણે કે ઉપકાર કરે છોકરી એવી રીતે પ્યાર કરે છોકરી જાણે કે ઉપકાર કરે છોકરી થેન્ક યુ વેરી મચ એવરીબોડી સુપર ઓલરાઈટ હવે આ સોંગ જે તમે દર્શન ના અવાજમાં સાંભળ્યું એનું વર્ઝન હું તમારા માટે પ્લે કરવા જઈ રહ્યો છું એન્ડ વી એન્ડ ધ સેશન વિથ ધીસ ફાઇનલ વર્ઝન જે ઓલરેડી લોન્ચ થઈ ગયું છે યુટ્યુબ પર તમે એને સાંભળી શકો સો ધેટ્સ ધ ફિલ વર્ઝન યુ કેન હિયર Oh, 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 oh,
ભાઈ મજા કરાવી દીધી તમે. ઓલ રાઈટ, થેન્ક યુ વેરી મચ. મેહુલભાઈને ગાળ બોલવી પડશે કે કેમ આયા નથી આજે. હા મે ઓલ રાઈટ, ઓલ રાઈટ, થેન્ક યુ વેરી મચ ફોર ઓલ યોર હાર્ટ્સ, થેન્ક યુ વેરી મચ ફોર ઓલ યોર લાઈક્સ, એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઓલ યોર રિવ્યુઝ. વીલ વેટ ફોર ઓલ યોર કમેન્ટ્સ. જ્યારે હું આ સોંગ મારા ફેસબુક પેજ પર મૂકું ત્યારે, ઓર દર્શન કે પેજ પર ભી યે ગાના આપકો. આફ્ટર ધીસ લાઈવ સેશન આઈ એમ ગોઈંગ ટુ કીપ અ લિંક, સો પ્લીઝ ગો એન્ડ વોચ ધ સોંગ. Thank you very much for joining in. And 28th July, 28th. Vitamin C ka release date hai. Please 28th. Go and watch it. 28th July. Thank 28th you tarik. Very much. Thank you. Bye. Take care. Spread love. Spread love. God bless everybody. Yeah.